કે રામની સભામાં અમે રમવાને રમવા ગયા હતા, પહેલી ભરીને રસ પીધો. બાપુ અમારા સાહિત્યમાં બોલવાનું હોય ને તો આ બે અમારા સાહિત્યકારો બાપુ અહીં બેઠા છે, જેને સાંભળી સાંભળીને, ભીખુદાનભાઈને સાંભળી સાંભળીને, પછી ઈવડા એ જ હામાં બેઠા હોય એટલે આમ થોડુંક બાપુ કરંટ તો આમ, એટલે હમણાં બાપુ અમારો પ્રોગ્રામ હતો, હમણાં લોકને ડાઉન થયું એટલે પ્રોગ્રામ તો રાખી દીધો. એટલે અમે તો એમ જ ગયા હતા આશ્રમે, અમારા આશ્રમ છે ત્યાં, એટલે કે બાપુની તિથિ છે, મેં કીધું તો આવશું ને આનંદ કરશું. એટલે અમે તો એમ જ કીધેલું કે આવશું ને રાતે બેસશું ને પછી બાપુને એ બધા પધાર્યા હતા. તો બાપુએ સીધી જાહેરાતમાં મૂકી દીધું
જાહેર જ હવે જેવું વોટ્સઅપમાં ફરતું થઈ ગયું એટલે વાત થઈ પૂરી જ. મેં બાપુને પાછો ફોન કર્યો ને આશ્રમે, અરે બાપુ મેં કીધું હજી લોકડાઉન છે આ, મને કહે હવે તમે જાણો નહીં જાણો, મેં તો મૂકી દીધું મને હું ખબર કે, એટલે ભોળા સાધુ બાપુ. સ્ટાફ પોલીસ સ્ટાફને બધા હતા એટલે મને પાછો ફોન આવ્યો કે માય ભાઈ કેટલું માણા બાપુએ બેનર મૂક્યું. બાપુએ ખાલી બેનર વોટ્સઅપમાં જ મૂક્યું છે, બીજે ક્યાંય બોર્ડ નથી માર્યા, અને 50 માણાથી વધારે એક પણ માણસ સાહેબ નહીં હોય એ મારી ગેરંટી. મને કે પાકું, હું કહું પાકું. અને પછી તો મને ખબર હતી કે ત્યાં હવે કે દોઢ વર્ષે ડાયરો થાય એટલે તો પછી તો મામાના ઘોડા વસૂટે જ. એટલે પછી મેં સાહેબને બાપુ રોકી દીધા થોડું, અમે એક જગ્યાએ નેહડામાં, મેં કીધું ગણપતિને બે ચાર વાણી હરખી થઈ જાય ને તો મેં ગૌશાળાનું થોડુંક થઈ જાય ત્યાં સુધી અમે એમ નેહડા માર્યા. અને પછી સાહેબ મારી ગાડીમાં, અરે 1 કિલોમીટર આખું રહી ત્યાં બાપુ એ ધાર દેખાય સામેલી. મને કે ભાઈ ઝળા મળા, હું કહી તો લાઈટ હોય ને સર, મેં સાહેબ લાઈટ હોય. ત્યાં પહોંચ્યા બાપુ 15,000 માણા. ત્યાં ઓલા સાહેબ કે મને કે ભાઈ આ તમે કહેતા હતા ને પસા, મેં માણા પસા હશે સાહેબ એમ કરીને મેં ગોથું ખાધું. પણ આ વાત એ છે, આ કોરોના હકીકત એવું થયું, કોઈ લાઈસું લેવા જાય નહીં. બાપુ ડેડ બોડી બદલાઈ ગયું. બોલો કોને કોનો દાદો કોની ઘરે ગયો? આ ભાદર મહિના કડે બહુ સડવાનું છે આ બધું, કારણ કે ઓલો તો પેક કરી દે પછી તો માથે નામ લખી નાખે ને પછી ક્યાં એમ્બ્યુલન્સમાં મૂકી દે. અને પરિવાર તો કોઈ જોવા જતો જ નહોતો, આવી ગયા અગ્નિ સંસ્કાર કરી નાખો પૂરું થઈ ગયું. એક ભાઈને ફોન આવ્યો હોસ્પિટલથી, તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા, લઈ આવ્યા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, હરિદ્વારજી આવ્યા. 15 દિવસ પછી ફોન આવ્યો, હવે તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે એક દાદાને જ લઈ ગયા, હું દાદાને લઈ જાઉં? આવું બને નહીં, આ તો હું ખાલી ન્યા ગયા. તો ઓલા દાદા બેઠો બેઠો તમાકુ સોળતો હતો, શું કરાવું કોઈ ખબર કાઢ, એટલે કે આ તો જીવે છે. હાજા થઈ ગયા ઘરે લઈ જતા, હાજા થઈ ગયા ઘરે, પણ અમે ઉપાડીને ગોબો ઉપાડી તો એ કોના દાદા? એ તો ગોતો આમાં કોકના હરવણા કોકે કરી નાખ્યા. બોલો જો, પણ પહેલો તે પ્યાલો મારા ગુરુજીએ પાયો, અને બીજે રંગની હેલી, ત્રીજો પ્યાલો પછી રોમે રોમે લાગ્યો, અને ચોથે મર્યાદા હાવ મેલી પગ ઘુંઘરુ બાંધ વીરા નાચે. અને પોતાની ખબર મટી જાય ત્યારે માનવાનું સદગુરુની કૃપા મળી ઉતરે ધીરે ધીરે ધીરે. એટલે આ દેશનો રંગ ભગવો છે, કારણ કે પૂંજભાઈ શ્રી દાદાના શરણમાં આવેલી હું કોટી કોટી વંદન કરું છું. દાદા પધારો, પધારો. આજે ઘણા સમય પછી સન્મુખ બેસીને પૂજ્યભાઈ શ્રીની મુખેથી ભાગવતનો લાભ મળ્યો, અને એમાંય ગોકુળમાં કૃષ્ણ આવ્યા છે, લાલો આવ્યો છે, ત્યાં કથા પહોંચી છે. અને બાપુ અહીંયા તો એવો સંગમ થાય છે કે એક તો ગિરનારી મહારાજ ભગવાન કૃષ્ણનું પણ શ્રીનાથજી બાબા એક નામ, નાથજી નાથજી, અને એમાંય અહીંયા ગિરનાર ઉપર માં ભગવતી બેઠી છે. અને કવિ કાગ લખે છે,